आ वर्षे बनासकांठा जिल्ला मां लगभग तमाम तालुकाओं मां सारो वरसाद नोंधायो छे। त्यारे वात करीए ધાનેરા તાલુકાની, તો ધાનેરા તાલુકામાં આ વર્ષે 110% જેટલો વરસાદ થયો છે। પરંતુ તેમ છતાં ધાનેરા તાલુકામાં આવેલા તળાવો કોરાકટ જોવા મળી રહ્યા છે, જે પાણીની સંગ્રહ કરવામાં નિષ્ફળતા મળી હોય તેનો પુરાવો આપી રહી છે। અને જો આવી જ પરિસ્થિતિ રહેશે તો ધાનેરા તાલુકામાં આગામી સમય ખૂબ જ કપોરો સાબિત થશે। बनासकांठा जिलाना ધાનેરા તાલુકામાં સરકારના ચોપડે આ વર્ષે અત્યાર સુધી કુલ 683 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સરેરાશ વરસાદ કરતા 10% જેટલો વરસાદ છે। પરંતુ વરસાદ ભલે 10% વધારે પડ્યો હોય, પરંતુ આ વધારા વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં ધાનેરા તાલુકો નિષ્ફળ રહ્યો છે। અને તેના પરિણામ સ્વરૂપે જ ધાનેરા તાલુકાના ગામડાઓને પાણી પૂરું પાડતા મોટાભાગના તળાવો કોરાકટ જોવા મળી રહ્યા છે। આટલી માત્રામાં વરસાદ થયો હોય ત્યારે વરસાદી પાણી આખરે ગયું તો ક્યાં ગયું, તે એક મોટો પ્રશ્ન છે। છેલ્લા 10 વર્ષથી ધાનેરા તાલુકામાં ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડા ઉતરી ગયા છે, અને અત્યારે તો લગભગ 1200 જેટલા ઊંડા ઉતરી જતા હવે ભૂગર્ભનું પાણી પણ વપરાશ કે સિંચાઈ લાયક રહ્યું નથી। ધાનેરા તાલુકામાં સર્જાયેલી પાણીની વિકટ સમસ્યાને સરકાર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી રહી હોવા છતાં પણ આ સમસ્યાના નિવારણ અંગે કોઈ જ પગલાં લેવામાં ન આવતા ધાનેરા તાલુકાની પરિસ્થિતિ હવે કપરી બની ગઈ છે। ધાનેરાના પૂર્વ ધારાસભ્યો કે જે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણીને ધારાસભ્ય બન્યા હતા, તે પણ જણાવી રહ્યા છે કે સરકાર સમક્ષ છેલ્લા 10 વર્ષથી ધાનેરામાં સર્જાયેલી પાણીની ગંભીર સમસ્યા અંગે મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનું કોઈ જ નિવારણ આવ્યું નથી। આ વર્ષે પણ ધાનેરામાં સરેરાશ વરસાદ કરતા 10% વધુ વરસાદ થયો હોવા છતાં વરસાદી પાણીનો સંગ્રહ ન થતાં ધાનેરા તાલુકાના મોટાભાગના તળાવો ખાલી ખમ જોવા મળી રહ્યા હોવાથી આગામી શિયાળા અને ઉનાળાની ઋતુમાં ધાનેરા તાલુકાના ગામોમાં પાણીની ગંભીર સમસ્યા સર્જવાની સંભાવના સર્જાઈ છે। ત્યારે એકવાર ફરી પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત દ્વારા ધાનેરા તાલુકાની પાણીની સમસ્યાના નિવારણ માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। હા, આ ચોમાસાની અંદર જ્યારે સરકારી આંકડા એમ કહેતા હોય કે 110% વરસાદ થયો છે ધાનેરામાં, તો 110% વરસાદના એ આંકડા કેટલા સાચા છે અને કેટલા ખોટા છે એનો પુરાવો આજે આપણે રજૂ કરીએ છીએ, વિડીયો અને ફોટાઓ મારફત ગામના આગેવાનો સાથે ખિંમત ગામના બધા આગેવાનો આજે અહીંયા આવ્યા છે। અહીંયા 3 મોટા તળાવ છે, એમાં ઢોરને પાણી પીવા માટે પાણી નથી, અને જે પાણીનો આ પ્રશ્ન જે છે એ વારંવાર કહ્યું છે કે તમે અમારા કમસે કમ આ ખિંમત ગામ મોટું ગામ છે, 15,000ની વસ્તી છે, આ ગામની અંદર મોટા 4 તળાવ છે, એ 4 તળાવ જો ભરવામાં આવે તો પશુપાલન પણ થઈ શકે। આજે મજબૂરીથી માણસોને પોતાને પોતાનું જીવન ગુજરાન કેવી રીતે ચલાવવું એ પ્રશ્ન છે, બીજો કોઈ ઉદ્યોગ છે નહીં। વારંવાર રજૂઆત અને અધિકારીઓ તરફથી બિલકુલ ગેરમાર્ગે દોરતી ખોટી રજૂઆતો કરવામાં આવે છે। અમે પીવાના પાણી માટે અહીંયા ટેન્કર ચાલે છે ઉનાળામાં, એ તો સમજ્યા, પણ ખેતી માટે પોતાનું જીવન કેવી રીતે ચલાવવું, પોતાના 2-3 છોકરા હોય એમને કેવી રીતે મોટા કરવા, એના માટે પણ એને જોઈએ રોજીરોટી મળતી નથી। તો આ તળાવો ભરાય એના માટેની વારંવારની રજૂઆત 2010થી લઈને આજ સુધી સતત કરી છે, પણ એના તરફ કોઈએ ધ્યાન નથી આપ્યું। ચીલા ચાલુ બધાએ જવાબ આપીને પોતાને બિલકુલ જવાબદારીમાંથી મુક્ત સમજી લીધા છે। મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીની આ સરકાર જો આ કામ નહીં કરે તો બીજી કોઈ સરકાર કરી શકવાની નથી। ભારતીય જનતા પાર્ટીની સરકાર જ પ્રજાની ચિંતા કરે છે, એટલા માટે હું કહું છું કે આ કામને પ્રાયોરિટી આપવી જોઈએ। ખિંમત મોટું ગામ છે, આ ગામને રોજીરોટીનો પ્રશ્ન, જમીન ઘણી છે, પશુપાલન કરીને પણ પોતાનું ગુજરાન ચલાવી શકે, પણ પશુને માટે ઘાસ તો જોઈએ, પાણી તો જોઈએ, તો એ નથી। આજે 1200 ફૂટે પાણી છે અને એ પાણી પણ પીવાલાયક નથી। તો મહેરબાની કરીને રાજ્ય સરકારને અમે બધા ગામના આગેવાનો, જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી રિંકુભાઈ, સરપંચશ્રીઓ અને આગેવાનો બધા ભેગા થયા અને કહ્યું કે આ તળાવમાં તો પાણી જરાય નથી અને આપણે અહીંયા પૂરતું પાણી થઈ ગયું છે, વરસાદ બહુ થઈ ગયો છે એવા સમાચાર સાંભળીએ છીએ, એ એટલા માટે આજે હું આ ગામની મુલાકાતે આવ્યો અને આ ફોટા પાડી અને હું મોકલું છું, એના ઉપર સત્વરે ધ્યાન આપવામાં આવે એવી વિનંતી।
ધાનેરા તાલુકા ઉપરાંત ડીસા અને દાંતીવાડા તાલુકાના 20 જેટલા ગામો અત્યારે પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ધાનેરાના સૌથી મોટા ખીમત ગામમાં અત્યારે પાણી સમસ્યાને લઈ ખેતી અને પશુપાલન આધારિત ગ્રામજનો ચિંતિત થઈ ગયા છે અને પાણીના અભાવે હવે આ ગામના યુવાનો રોજગારી માટે તેમના પરિવાર અને વતનને છોડીને પરદેશ જવા માટે મજબૂર બન્યા છે। ત્યારે આ ગામમાં પણ ખુદ ભાજપના આગેવાનો સુજલામ સુફલામ યોજના અંતર્ગત સરકાર દ્વારા તળાવોને ભરવાની માંગ કરી રહ્યા છે। આજે ધાનેરા તાલુકાના ખીમત ગામે સરકારના ઓકડા પ્રમાણે ધાનેરા તાલુકાની અંદર 110% વરસાદ થયેલો છે એવું સરકારી ઓકડા અને સરકારી તંત્ર એવું કહે છે। ત્યારે અમે ખીમત ગામના 3 તળાવો બોરલી, કહમારું અને કોસબીની માજી ધારાસભ્યશ્રી અને આ વિસ્તારના પાણીના પ્રશ્ન માટે સતત મહેનત કરતા મફતભાઈ પુરોહિત સાહેબ, જેઓ પાણી માટે વારંવાર રડી જાય છે, એમના સાથે મુલાકાત લીધી તો ખીમત ગામ 15,000 વસ્તી અને 8,500 મતદાન ધરાવતું ગામ છે। આ ગામની અંદર મુખ્યત્વે ધંધો ખેતી અને પશુપાલન છે। પશુપાલનના ધંધાની અંદર પાણી વગર પશુપાલન થઈ શકે નહીં। આ વિસ્તારની પ્રજાને 50% પ્રજા આ ગામની હિજરત કરી ગઈ છે તો આ વિસ્તારમાં તળાવોમાં 1 ફૂટ પણ પાણી આવેલ નથી તો આ વિસ્તારમાં પાણી પુરવઠાની પાઇપલાઇનોનું ખૂબ જ કામ થાય છે પણ એમાંથી આ ગામના તળાવો ભરવા માટે જો પાણી આપવામાં આવે તો આ વિસ્તારમાં પાણીનો પશુપાલન માટે પાણીના પીવાનો પશુઓનો પીવાનો પાણીનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે। તો સરકારશ્રીને મારી નમ્ર અપીલ કે આ વિસ્તારના તળાવો ને સુજલામ સુફલામ કેનાલની અંદરથી જે પાઇપલાઇન નીકળી છે તે દ્વારા ભરવામાં આવે અને ભારતીય જનતા પાર્ટીની આ સરકાર આ કામ નહીં કરે તો આ વિસ્તારની પ્રજાને હિજરત કરીને જવું પડશે તો આ વિસ્તારના ગરીબ પ્રજાનો અવાજ સાંભળી અને પાણીનો પ્રશ્ન સત્વરે હલ થાય અને અમારા તળાવો ભરાય તે માટે હું નમ્ર અપીલ કરું છું કે ભારતીય જનતા પાર્ટીના વડેદાર અને આગેવાને કે આવતા ઉનાળાના અને શિયાળાના કઠોર અમારા દિવસ આવશે, અમારે કોઈ પણ તળાવ ભરાણા નથી, તળાવમાં પાણી આવ્યા નથી, પશુ અને અમારે કઈ રીતે જીવવો એ બહુ મુશ્કેલીનો સમય થઈ ગયો છે। જેમ બને એમ સરકાર જલ્દીથી પાઇપલાઇન દ્વારા ભરે એવી અમારી નમ્ર અપીલ છે। ધાનેરા તાલુકામાં ખીમત ગામમાં પાણીની સમસ્યા બહુ ઘણી છે, એટલા માટે સરકારને વિનંતી છે કે આપણે ખીમત ગામમાં પાણી સમસ્યા દૂર કરી આપીએ। ધાનેરા તાલુકામાં છેલ્લા 5 વર્ષથી ચોમાસા ઋતુ દરમિયાન વરસાદ ઓછો થઈ રહ્યો છે જેના થકી પાણીની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે। બીજી તરફ સીપુ જળાશય પર આધારિત 3 તાલુકાની પ્રજાને ઉનાળાની ઋતુ દરમિયાન પીવા માટે પાણી મળશે કે નહીં તે પણ હવે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે, કારણ કે આ વર્ષે પણ સીપુ જળાશયમાં પાણીની નહિવત આવક થઈ છે અને તેના લીધે સીપુ ડેમ ખાલી છે। ત્યારે ડીસા, દાંતીવાડા અને ધાનેરા તાલુકાની પ્રજાની માંગણીને સરકાર ગંભીર ઠારથી લઈને આ વિસ્તારોની નદીઓને જીવંત કરવા માટે જળાશયનું પાણી નદીમાં છોડે તો ભૂગર્ભ જળ ઊંચા આવવાની આ વિસ્તારને ઉજ્જળ થતો બચાવી શકાય તેમ છે।